જોરદાર કરવી છે આજે. વાત તો એમ કરવી છે કે બધા છે ને અત્યાર સુધીમાં આપણે એમ કેતા હતા કે તમે છે ને વધારે સ્કિલ વર્કર વિઝા તો બહુ મળે છે ને, બહુ મળ્યા ને કેટલાક આવ્યા છે ને કેટલાક આવે છે ને કેટલાક આવશે યુકે માં. પણ અનસ્કિલ વર્કર વિઝા નામ સાંભળ્યું કઈ દી? અનસ્કિલ વર્કર ને વિઝા મળે મળે યુકે માં? તમને વિઝા મળે કામ કરવા માટે તો આ વિડીયો છેલ્લે સુધી જોજો તો ખબર પડશે, નહીતર કઈ ખબર પડશે નહીં. હા, અને જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આતા નહીં, ઓકે, એ પણ ભૂલતા નહીં, બરાબર. તમને હે ને પહેલા ના ભંડારાની કે મારા વૈષ્ણવ એક વાત કરવી કે કેવા વિડિયા ગમે એ પણ હે ને એમની કોમેન્ટ માં કીજો. તો વૈષ્ણવ વારે આવા વિડિયા મૂકીએ, એકાદ બે વારે અમારા કઈ ઘર ના મૂકીએ, પણ તમે કોમેન્ટ કરો ને કીજો તો અમને ખબર પડે કે તમને કેવા વિડિયા. હા ના, એ તો બરાબર છે. એના વગર ની ખબર કેમ પડે? કારણ કે ભંડારાની કેવા મિત્રો ને કેવા વિડીયો પસંદ છે એ કેમ ખબર પડે? દાતા પાસે નોલેજ બધું છે તો બધા મૂકીએ. હા, આતાને જે પણ જેટલો એક્સપિરિયન્સ છે ને જેટલું જાણે છે એટલે ખબર છે એ આપણે શેર કરીશું. બીજું તો હું નોલેજ છે ને શેર કરવું જોઈએ, ઓલવેઝ નોલેજ ને છે ને એક બાજુ ખૂણામાં રાખીને મુકાય કે ઓહો આપણે કોઈક જાણી જાય તો હું કોઈક ને બતાવી દે હું તો કઈક ઈ પછી આગળ વધી જાય તો સારું. હું તો કહું કે આપણે દેખીને ખુશી થાય એમ કોઈ આગળ વધતું હોય તો. પાછા પડવાની કોશિશ ના કરાય, પણ એને છે ને જોઈને એમ થાય કે પ્રભુને એમ કહેવાય ભગવાનને કે વાહ ભગવાન તારી કૃપા કેટલી એના ઉપર પડી છે, ગુડ ગુડ વેરી ગુડ રાઈટ, આટલી બધા ઉપર તું ફાડજે એમ આપણે તો એમ કહેવાનું એમ. એટલે એવી પ્રાર્થના કરવાની, કોઈની નીચા પાડવાની પ્રાર્થના નથી કરવાની ને, આપણે કોઈની નીચા પાડવાય નથી કોઈ જિંદગીમાં ને, આપણે ભગવાન પડાવે નહીં આપણે તો એમ. એવું છે ભંડારા નહીં તો હે ને યુકે માં જવું હોય તો તૈયાર થઈ જાવ અનસ્કિલ્ડ વર્કર વિઝા. 43,000 વિઝા અવેલેબલ છે અત્યારે હાલમાં. હા, હાલમાં એટલે એવરી યર. ના, એવરી યર મળશે એમ તમને આવવાનું, રાઈટ? કારણ કે જે આને છે ને માઇગ્રેશન એડવાઇઝરી કમિટી મેક એને કહેવામાં આવે છે, એ લોકો પેલા તો છે ને ગવર્મેન્ટે કીધું કે ભાઈ તમે આના વિશે ફાઇન્ડ આઉટ કરો કે આપણે જે ટેમ્પરરી વર્ક વિઝા જોઈએ, ટેમ્પરરી માણસો જોઈએ છે અહીંયા. ટેમ્પરરી માણસો એટલા માટે જોઈએ કે છે ને પેલા શું હતું કે આ બ્રેક્સિટ પહેલા બધા છે ને યુરોપથી બધા માણસો અહીંયા કામ કરવા આવતા ટેમ્પરરી, રાઈટ? તો ઈ આ બ્રેક્સિટ થઈ ગયું અને પૂરું થઈ ગયું એટલે હવે ઈ આવતા નથી કોઈ કામ કરવા યુરોપ વાળા. એટલે એ કે આને માટે તો શું કરવું હોય કે આપણે ને, તો આ લોકો જે માઇગ્રેશન એડવાઇઝરી કમિટી છે એની પછી પ્રોપર રિસર્ચ કર્યું અને ફાઇન્ડ આઉટ કર્યું કે તમારે આખી ઓટોમેશન સિસ્ટમ આપણે જે એગ્રીકલ્ચરની એગ્રીકલ્ચરની અંદર જે સપ્લાય ચેઇન છે આખી, રાઈટ, હવે એને આખી મોડર્નાઇઝ કરવા માટે નેટવર્કિંગ આખું તમે ચાલુ કરો તો ઈટ ટેક એટલીસ્ટ 5 યર્સ, 5 વર્ષ લાગશે. તો એના માટે કે 50 મિલિયન પાઉન્ડ જો હે તમારે છૂટ છે કે બહાર થી બોલાવવાની એમ વર્કર્સ ને, એમાં કઈ ઓલું ને કે એટલું એજ્યુકેશન જોઈએ કે એટલું ડિગ્રી, એજ્યુકેશન ની કોઈ જરૂર નથી. પણ અહીંયા તમે છે ને ટેમ્પરરી વર્ક કરવા માટે અહીંયા આવી શકો એમ થોડાક ટાઈમ માટે. એટલે તમે માનો કે 6 મહિનાના વિઝા તમને મળે કામ કરવાના, 6 મંથ તમે અહીંયા આવી જાવ, આવીને કામ કરવાનું ને કામ કરીને પાછું ગયું જવાનું એમ.
એમાં કોઈ ડિપેન્ડન્ટને લઈ આવવાનું કે એવું કઈ નથી, એટલે બીજો કઈ તમને કે કઈ ના મળે, ખાલી ટેમ્પરરી તમે અહીંયા યુકે માં કામ કરી જાઓ, ફરી જાઓ, આનંદ કરી જાઓ, ને પાછા ઘર ભેગા થઈ જાઓ. એમ એટલે એક એક્સપિરિયન્સ મળે તમને, ટૂંકમાં કહેવાનો મતલબ એમ, ટૂંકા ટાઈમ માં. હા, ટૂંકા ટાઈમ માં એક્સપિરિયન્સ મળી જાય એમ. તો હવે એના માટે હું કે કરવાનું, તો કે 2025 થી તમે બધે ચાલુ થઈ જાય છે. 2025 માં જો હોર્ટિકલ્ચર એની અંદર, ઈ ડિપાર્ટમેન્ટ એટલે ટૂંકમાં એગ્રીકલ્ચર ની અંદર, એની અંદર 43,000 વિઝા આપવાના છે. પોલ્ટ્રી વર્કર્સ માટે 2,000 વિઝા છે, રાઈટ? અને બીજા ઘણા જુદી જુદી બીજી જે નાના નાના જે છે બધા ફાર્મ, એની અંદર બધાને આવી રીતે વિઝા આપવાના છે. હા, તો એના માટે કે તો શું કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હતા, કે સિઝનલ વિઝા માટે એલિજિબિલ ક્રાઇટેરિયા એટલે શું, કે તમારે પાસપોર્ટ તો જોઈએ જ બરાબર છે, અને સ્પોન્સરશિપ જોઈએ અહીંયાની. તો કે સ્પોન્સરશિપ કોણ આપે તમને? તો કે સ્પોન્સરશિપ માટે તમારે એપ્લાય થવાનું ત્યાંથી એમ. એપ્લાય થવા માટે તો કે કઈ કંપની, એટલે કંપનીનું પાછું કહો ને તમે, એટલે કંપની નહીં, આપણી પાસે બધું રેડી જ છે, એવરીથિંગ રાઈટ. એગ્રી એચઆર લિમિટેડ, ઓકે, યાદ રાખજો કંપની, નહીતર પછી હું તમને કહીશ, પણ અત્યારે હું તમને કહી દઉં, અને સાઈડમાં આવશે મન થઈ. કોનકોર્ડિયા યુકે લિમિટેડ, પછી ફ્રુટફુલ જોબ્સ લિમિટેડ, પછી હોપ્સ લેબર સોલ્યુશન લિમિટેડ, પછી પ્રો ફોર્સ લિમિટેડ, અને રી પીપલ લિમિટેડ, રાઈટ. આ બધી કંપનીઓ છે, અને બીજી ઘણી બધી કંપનીઓ છે, પણ એના માટે તમારે રિસર્ચ કરવું પડે, તમારે યુકે ઇમિગ્રેશનની વેબસાઇટમાં જવું પડે, રાઈટ, અને એમાંથી પણ મળી શકે. પણ હું તમને એની લિંક તમને આપી દઈશ, એટલે એ તમારે ક્યાંય વ્યાધી કરવા જેવું નથી, બરાબર. તમારે એમાં જોતું રહેવાનું, અને એની જયારે એ હોય છે ને એપ્લિકેશન કરવાની, એમાં જોબ અવેલેબલ હોય, કેટલા જોબ અવેલેબલ છે, ત્યારે તમારે એપ્લાય થઈ જવાનું, રાઈટ. અને એના માટે બીજા ક્રાઇટેરિયા, તો કે બીજા કે કેટલા ન્યા તમને શું જોઈએ, તો કે ન્યા છે ને એટલીસ્ટ તમારી પાસે બેલેન્સમાં લગભગ 1270, એટલે 1270, એટલે લગભગ કેટલા થયા, 1270 pounds, એટલે લગભગ 1,30,000, હા, એટલે લગભગ 1.5 લાખ રૂપિયા જેટલું તમારે છે ને ન્યા તમારે એકાઉન્ટમાં જોઈએ એમ, પૈસા બેલેન્સ, રાઈટ. પછી તમે કહો ટિકિટ ને તો પછી આપણે દેવાના હોય ને, ટિકિટ તો થોડો કોઈ કઈ આપે, પણ તમને અહીંયા પગાર આપ્યા છે, એટલે પગાર આપે તો ટિકિટ ને નીકળી જાય ને પછી બધા એમ એમાં. પણ આ વસ્તુ તમે છે ને આવી રીતે તમે અહીંયા આવી શકો, એટલે એનું 6 મહિના અને 3 મહિનાના, 3 મહિનાની છે અને 6 મહિનાના છે. હવે કોઈકને ફીલ જો અત્યારે એવું છે કે ભાઈ હોલીડે કરવા ક્યાં કઈ કે આપણે બહાર જવું, ઘણા માણસો છે કે બિચારા જે અભણ છે, ટૂંકમાં અભણ એટલે ટૂંકમાં એમ કે છે થોડું ઘણું જવાનું જાણે છે, વધારે નથી, ને એને થાય કે ના ના આપણે આવો ને, અનુભવ તો થાય કે જવા માટે બહાર જાઓ, વિદેશમાં જાય તો અનુભવ તો, એટલે એને અનુભવ કર્યા જેવો છે એમાં, રાઈટ. 3 મહિના અને 6 મહિના, 6 મહિનાના 6 મહિનાનો ઘણો જોબ છે, એટલે એમાં આગળ એગ્રીકલ્ચરમાં શું કરવાનું, તો કે એગ્રીકલ્ચરમાં આપણે ઇઝરાયલમાં કેમ પેલા ગયા હતા બધા, બધા બસ એ જ રીતે થોડું સિમિલર ટૂંકમાં એમ, એના જેવું જ એમ, પણ એના કરતા થોડું આમ આમ સારું હશે અહીંયા, કે રહેવાનું ને ખાવાનું ને એ પ્રમાણે એમ થોડું, રાઈટ. જે આનું કારણ કે આનું સ્ટાન્ડર્ડ થોડું ઊંચું છે એમ, એ પ્રમાણે એમ, કારણ કે એના કાયદા પ્રમાણે બધું દેવું પડે ને બધું આપવું પડે ને બધું ક્લીન રાખવું પડે ને એવું બધું અહીંયા ખરું એમ. હા, પ્લસ એનું વેધર એ રીતે હોય, એટલે એ રીતે, એટલે એ ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં જનરલી તો હોય છે, ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ, અમુક અમુક જોબ એ પેલા પણ હોય છે એમ, એટલે 6 મહિના માટે તમે આવી શકો, અને એ દર વર્ષે આવી શકો, પછી એવું નહીં, રાઈટ. એક વખત તમે આવી જાવ અને પછી પાછા બીજા વર્ષે પછી એપ્લાય કરો, એટલે તરત જ તમને આપી દે તો પાછા, કારણ કે તમને તો કંપની વાળા પાસે ખબર પડી ગઈ હોય કે ભાઈ આ માણસો તો બરાબર કામ કરે અને જોરદાર કામ કરે, રાઈટ. એટલે આવું છે, એના માટે મેં આજે ભંડેરાને કહે છે ને, હા, તો છે ને એ માટે આ બ્લોગ છે, કે તમારે છે ને આવું હોય તો અહીં આવી શકો, એવું કઈ કોઈ છે ને કે ખાલી સ્કિલ વર્કર જ આવી શકે અહીંયા. તો આવી રીતે બસ છે, બીજું કઈ તમારે હોય તો બોલો, ચાલો. અમારે કા હોય, અમે તારે કઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછો, પછી પાછું આમાં એકોમોડેશન ને એ બધું, એ બધું એકોમોડેશન તો આપે, એ લોકો આપે, હા હા, એકોમોડેશન આપે, કારણ કે ત્યાં જ રહેવાનું એવી રીતે એમ, કે એને ફાર્મ બનાવ્યા હોય એવી રીતે, એમ ક્વાર્ટર બનાવ્યા હોય ને, એટલે એ ન્યાય આપે તમને,
એટલે અહીંયા જ રહેવાનું ને અહીંયા જ કામ કરવાનું એમ. ના 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 નહીં બરાબર છે, સાચું ને, જો પૂછ્યું તો ખબર પડે ને. ના 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 ઈ પછી બિસારો કે ત્યાં તો બિસારો ની ખબર ન હોય કઈ ની ગોટે સડે આપણી પાસે ફેક આવી કે કઈ. પણ મને તમે ન પૂછતા કે હવે અમારે એપ્લાય થવું તો ક્યાં થાય કઈ રીતે થાય, તો ઈ કઈ મારે પાસે કઈ બીજું ના હોય, કારણ કે હું એજન્ટ નથી એમ. મારે પાસે ટાઈમ નથી કે એ વસ્તુ તો હું તમને એમ કે એજન્ટ તરીકે કામ કરું ને ઓલા પાસેથી ફી લઈ લઉં ને એવું કઈ આપણી પાસે આવતું નથી. આપણે ભગવાનની કૃપા છે એટલે આપણે આ તમને માહિતી આપીએ ને તમને કહીએ, જો એમાં તમારે કંઈક વધારે હોય તો તમારે ઊંડું ઉતરવાનું ને ચેક કરવાનું ને પછી એપ્લાય થવાનું ને એપ્લાય થઈને આવી જવાનું ને યુકે જોઈ જવાનું, તો પછી હગાવાળાને મળી જવાનું. અહીં હગાવાળા ગણાય હોય બધા ને ગણાય આવી રીતના ન આવો દુખી થઈને. આમાં પણ પાછા એજન્ટ કોક થઈ જાય તો તમે ધ્યાન રાખજો એજન્ટ નો, કારણ કે એ તો વાત જોઈને બેઠા કે આમાં કે એમાંથી ક્યાંથી કાઢવું રાઈટ. એટલે આ કોઈને કદાચ બહુ ખબર નહીં હોય એટલે હજી નથી, પણ ખબર પડી છે એટલે બોલો. તો એક લોક બાંધડાવની કે બનાવજો ઓલો એક કેર હોમ નો મોટામાં મોટો ફ્લોટ છે ને બંધ કરે ને એટલા માણ ઈ પછી બીજા લોક માં આમાં તો મોટું થઈ જાય ને વાત કરે એની એટલે મને ખબર છે. એક ઈ છે બીજા ઈ તો પછી એક લોક બનાવી ઈ વર કેવું તમને તો ઈ તમને તમને એવું ઇન્ટરેસ્ટ હોય તો મને કોમેન્ટ કરજો ને. કોમેન્ટ કર્યો તો એવું પછી કે આપણે બધું એવું કઈ થોડું પણ જે કઈ જાણીએ ને જોડે કે જાણવા મળે ને જે કઈ ખબર છે એવું વાત કરીશું, શેર કરીશું ને આપણે બસ આનંદ કરીશું. બીજું હું આપણે જિંદગીમાં આને કરવાનું છે હે. તો આવજો બાય બાય ને પાછા વળી નવા બ્લોગ માં મળ્યા તો હર હર મહાદેવ.